રસાયણ વિજ્ઞાનના આ રસપ્રદ પ્રયોગને કરવા માટે તમારે જોઈશે થોડો પોટેશિયમ પરમેંગેનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 3-4 ફિલ્ટર પેપર. એક કસ નળીમાં પોટેશિયમ પરમેંગેનેટના થોડાક દાણા નાખો અને એમાં જ થોડોક સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ નાખો. હવે એમાં પાણી ઉમેરો. જુઓ, ઘાટા જાંબુડી રંગનું દ્રાવણ થયું ને, આ દ્રાવણને એક સળી લઈને બરાબર ભેળવી દો. હવે તમને એનો રંગ થોડો ગુલાબી જેવો દેખાશે. પછી 4 ફિલ્ટર પેપર લો, એની અડધી અને એનાથી પણ અડધી એવું કરીને 4 ગડી વાળો, તેથી એની એક ગરણી બની જશે. આ ગરણીને એક કાચની ફનેલમાં ગોઠવી દો અને આ ફનેલને કસ નળીમાં ગોઠવી દો. હવે પહેલાં ગુલાબી દ્રાવણને ફિલ્ટર પેપરવાળી ગરણી પર ધીમે ધીમે રેડો. થોડા સમય પછી એ દ્રાવણ નીચે કસ નળીમાં જમા થશે. તમને નવાઈ લાગશે કે આ દ્રાવણ ગુલાબી નહીં પણ આછા લીલા રંગનું દેખાય છે. આવું એટલા માટે બને છે કારણ કે ફિલ્ટર પેપર સેલ્યુલોઝના બનેલા હોય છે અને સેલ્યુલોઝનું વિઘટન થાય છે, તેથી દ્રાવણ લીલું દેખાય છે ને આ એક રસપ્રદ કલર ફિલ્ટર.